આજે જાણીશું બોલિવૂડની કેટલીક લેટેસ્ટ ખબરો જેના વિશે કદાચ તમે જાણતા નહીં હોવ. 25 વર્ષ બાદ સલમાન કરણ એક સાથે જોવા મળશે. તો રિલીઝ થયા પહેલા ફિલ્મ એનિમલે કેટલી કરી કમાણી, તો ટાઈગર 3 નું છે બમ્પર કલેક્શન. વાત કરીએ ઇમરાન હાશમીએ તાજેતરમાં ઐશ્વર્યા રાય બચ્ચન સાથે સંકળાયેલા એક યાદગાર ફેન બોય અનુભવ વિશે ખુલાસો કર્યો. ફિલ્મરાજના ફિલ્માંકન દરમિયાન તે ડિરેક્ટર મોહિત સુરી સાથે સહાયક દિગ્દર્શક તરીકે કામ કરતા હતો. એ સમયને યાદ કરતા તેને કહ્યું કે તેને ઐશ્વર્યા રાય બચ્ચનના વેનની બહાર રાહ જોતા 1.5 કલાકનો સમય વિતાવ્યો હતો. એ સમયે તેણે હમ દિલ દે ચુકે સનમ ફિલ્મ જોઈ હતી અને તે ઐશ્વર્યા રાયનો ખૂબ મોટો ફેન બની ગયો હતો અને તેની એક ઝલક મેળવવા માટે તેને 1.5 કલાક સુધી રાહ જોઈ હતી. ફિલ્મ એનિમલ અત્યારથી જ દર્શકોમાં ઉત્સાહ અને ઉત્સુકતા વધારી રહી છે. જ્યારથી ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે, રણવીરના ફેન્સ આ ફિલ્મ જોવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો ફિલ્મ 1 ડિસેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે, ત્યારે આ ફિલ્મના ટિકિટ બુકિંગ માટે અત્યારથી જ લોકો પડાપડી કરી રહ્યા છે. આ ફિલ્મ માટે એક દિવસમાં 1.5 લાખ ટિકિટ વેચાઈ આ લખાઈ રહ્યું છે, ત્યાં સુધી આ આંકડો આગળ વધી ગયો હશે. આમ ને આમ જો આંકડા રહ્યા તો આ ફિલ્મ બધા જ રેકોર્ડ તોડશે, તેમાં કોઈ જ નવાઈ નથી. ટાઈગર ફ્રેન્ચાઇઝીની ટાઈગર 3 ફિલ્મ આજકાલ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. સલમાન અને કેટરીનાના ફેન્સમાં ભૂમિને લઈને કાફી ઉત્સાહ છે. ત્યારે તેના બોક્સ ઓફિસના આંકડા આવ્યા છે અને તે આંકડા કહી રહ્યા છે કે આ ફિલ્મ સુપર ડુપર હિટ થઈ રહી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર આગ લગાવી રહી છે. સલમાન ખાન અને કેટરીના કેફને દર્શાવતી ટાઈગર 3 એ વૈશ્વિક સ્તરે 450 કરોડની કમાણી કરી છે અને બ્રહ્મોસ ફિલ્મના 431 કરોડના આંકડાને પાછળ છોડ્યો છે. સલમાન ખાન ફેબ્રુઆરી 2024માં વિષ્ણુવર્ધન દિગ્દર્શિત ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા માટે તૈયારી કરી રહ્યો છે. સલમાન ખાને સત્ય ઘટનાઓથી પ્રેરિત આ મહત્વાકાંક્ષી એક્શન થ્રિલર માટે કરણ જોહરને તારીખ ઉપાડવી છે. તે આ ફિલ્મ માટે ફેબ્રુઆરીથી ઓગસ્ટ સુધી શૂટિંગ કરશે અને તેની બોડી સ્ટ્રક્ચર બદલવાની તૈયારી પણ અત્યારથી શરૂ થઈ ચૂકી છે. વિષ્ણુવર્ધનમાં સલમાન લીન બોડીમાં જોવા મળશે. આ ફિલ્મ 2025ની ઈદ પર રિલીઝ થવાની સંભાવના છે, જો કે ફિલ્મ ફ્લોર પર જાય તે પછી ચોક્કસ તારીખ લોક કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, GSTV.